ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવીશું લીલી તુવેરના દાણાનું શાક. લીલી તુવેરનું શાક બનાવવા માટે આપણે આ એક કપ લીલી તુવેરના દાણા લીધા છે, અને આ આપણે આદુ મરચાં અને લસણ એને આપણે ચીલી કટરમાં આ રીતે ક્રશ કરી લીધા છે. બે લીલા મરચાં, થોડુંક આદુ અને 8 થી 10 કળી લસણ, અને આ આપણે 2 ટમેટાં આ ખમણી લીધા છે, એમ ક્રશ કરી લીધા સારી રીતે, એમ છાલ કાઢીને. અને થોડાક આપણે લીલા ધાણા લીધા છે, થોડીક આપણે હળદર લીધી છે, અને 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. 1/2 ચમચી આપણે આખું જીરું લીધું છે, અને 1/2 ચમચી આપણે રાઈ લીધી છે. 2 ચમચી આપણે લાલ મરચું લીધું છે કાશ્મીરી, અને 1/2 ચમચી આપણે ખાંડ લીધી છે. આનાથી મીઠો ટેસ્ટ નહીં આવે, પણ આમ બેલેન્સ થાય, કેમ કે આપણે ટમેટા વધારે નાખીએ છીએ. એટલે તમારે જો ન ભાવતી હોય તો સ્કીપ કરી શકો છો. થોડાક આપણે લીમડાના પાન લીધા છે વઘાર માટે, ને થોડીક આપણે હિંગ લીધી છે વઘાર માટે, અને તેલ જોશે આપણે અને પાણી જોશે. તો હવે આપણે વઘાર કરી લેશું. આ શાક આપણે કૂકરમાં કરશું, તો કૂકર આપણે લીધું છે, ગેસ ચાલુ કરશું આપણે. આમાં આપણે તેલ નાખશું. આ રીતે આપણે 2 ચમચા જેટલું તેલ નાખવાનું છે. હવે તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો પહેલા આપણે એમાં રાઈ નાખી દઉં. રાઈને આપણે ફૂટવા દેવું એકદમ. હવે આપણે એમાં જીરું નાખી દઈએ અને હિંગ નાખી દઉં, લીમડો નાખી દઉં. હવે આપણે આદુ મરચાં અને લસણ એ નાખી દઉં. તેલમાં આપણે મિક્સ કરી દઈએ. હવે આપણે એમાં હળદર નાખી દઉં ને ધાણા જીરું ને લાલ મરચું. લાલ મરચું આપણે તેલમાં નાખીને તરત જ આપણે ટમેટા નાખી દેવાના. જાજી વાર લાલ મરચું તેલમાં રહીએ તો પછી બરી જાય મરચું, એમ એટલે મરચું નાખીને સેજ તરત જ આપણે ટમેટા નાખી દેવાના. હવે આપણે એમાં મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે, અને ખાંડઈ નાખી દઉં. હવે આપણે થોડાક લીલા ધાણા નાખશું, થોડાક ઉપરથી નાખશું. હવે આમાં આપણે તુવેરના દાણા નાખી દઉં. હવે આપણે આમાં પાણી નાખી દઉં. થોડુંક પાણી આપણે હજી નાખશું, કેમ કે આ શાક સેજ રસબસ તો સારું લાગે છે.
આ રીતનું આપણે પાણી નાખવાનું. રસો ઘાટો જ થાય આનો, આપણે ટમેટા ખમણીને નાખ્યા એટલે એમ. હવે આપણે કુકર બંધ કરી દેહું અને આમાં આપણે ત્રણેક વિસલ થવા દેહું. પહેલાં આપણે આમાં હવા ભરાઈ જાય એટલે થોડીક વાર ધીમું કરી દેહું, 5-1 મિનિટ, પછી 2-3 વિસલ મારી દેહું એમ, એટલે ચડી જાય. આપણે કુકરમાં 3 વિસલ કરી લીધી હતી, હવે આપણે ખોલીને એને જોઈ લેહું. સરસ ચડી ગઈ છે આપણે તુવેર. આ રીતનું છે ને સેજ રસ બસતું એમ, ઘાટો રસો હોય એવું સારું લાગે એમ. ભાત જોડે પણ સારું લાગે, રોટલી ભાખરી કે રોટલો ગમેના જોડે આપણે ખાઈ શકીએ એમ. તો ઉપરથી આપણે થોડાક લીલા ધાણા નાખી દે. આને આપણે સર્વ કરી લઈશું. મારા ભાઈને બહુ ભાવે આ લીલી તુવેરનું શાક, વિનોદભાઈને, મોટા ભાઈને, એને બહુ ભાવે આ લીલી તુવેરનું શાક. એ આવે એટલે એને અઠવાડિયામાં 1-2 વાર બનાવીને આપો ને, જ્યાં સુધી તુવેર આવતી હોય ત્યાં સુધી તોય હાલે એમ. ઉપરથી આપણે થોડાક લીલા ધાણા નાખશું. તૈયાર છે આપણું લીલી તુવેરના દાણાનું શાક. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ લીલી તુવેરના દાણાનું શાક.